ખાંડિયા લોહાણા મહાજન દ્વારા પરંપરાગત જલારામ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નલિયા ખાતે દરિયા સ્થાન મંદિર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે સૌપ્રથમ જલારામ જયંતિ નિમિત્તે પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સરત સન્માન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રતિક રૂપે પુસ્તકોનું ભેટ આપીને સન્માનવામાં આવ્યા હતા. સાથોસાથ સમાજની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. હાલ દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે. આજે જલારામ જયંતિ નિમિત્તે ગાયોને રખડતા ભટકતા પશુઓને ઘાસચારાનું વિતરણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને રખડતા ભટકતા પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો. સાથોસાથ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દાતા રૂપે દિનેશભાઈ મુલજીભાઈ પરિવારે લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે અનિલભાઈ દાવડા મુલુંડવાળા હાજર રહ્યા હતા. નલિયા લોહાણા મહાજનના પ્રમુખ હરેશભાઈ ઠક્કર તેમજ સમાજના અગ્રણીઓ તારાચંદભાઈ ગિરીશભાઈ સતીશભાઈ મહિલા મંડળના બીનાબેન ગીતાબેન સુનિતાબેન તેમજ લોહાણા યુવક મંડળના પ્રમુખ કપિલભાઈ ગણાત્રા આશીષભાઈ અનમ અંકિતભાઈ ઠક્કર અતુલ ભીંડે સાગર ઠક્કર જીગરભાઈ તુષારભાઈ અશોકભાઈ વગેરે હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં શોભાયાત્રામાં લોહાણા સમાજના પરિવારજનો જોડાયા હતા અને ખાસ કરીને પરંપરાગત રીતે ધારણ કરેલ શોભામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. આમ આ શોભાયાત્રા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંત શિરોમણી જલારામ બાપાની 219મી જન્મજયંતિ પ્રસંગે સવારથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે પૂજા અર્ચના સંસ્કૃતિ સન્માન દાતાઓનું સન્માન બપોરે પ્રસાદ સાંજે રવાડી ગામના મુખ્ય માર્ગોથી લઈને પ્રસાદ લઈને પાછી જલારામ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા તથા રાતે મહાપ્રસાદ જેના દાદા દિનેશભાઈ મુલજીભાઈ મહિતર રહ્યા હતા. આ વખતે દુષ્કાળની પરિસ્થિતિને અનુલક્ષીને લઈને મહાજન શ્રી તરફથી 1001 માણ લીલો ચારોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આજે 219મી જલારામ જયંતિ પ્રસંગે 219 માણ લીલો ચારો નાખવામાં આવ્યો હતો. જય જલારામ. આજરોજ 219મી જલારામ જયંતિ નિમિત્તે નલિયા લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવી. સવારના 9:30 વાગે બાપાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું, ત્યારબાદ 10:30 વાગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દીપ પ્રાગટ્ય કરાવ્યા પછી સરસ્વતી સન્માન સમારંભનો આરંભ કરવામાં આવ્યો. નલિયાના તમામ વિદ્યાર્થીઓને દાતાઓના મદદથી તેમજ દાતાઓના મદદથી બધાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન હતું, તેનો પણ બધાએ લાભ લીધો અને સાંજના 5 વાગે રવાડીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ વખતે રવાડીના કાર્યક્રમમાં ખર્ચમાં કાપ મૂકી અને દુષ્કાળની પરિસ્થિતિમાં ગાયો માટે સમાજ તરફથી 1001 માણ લીલા ચારાનું ફંડ કરવામાં આવ્યું.